ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 19ની. લગભગ ત્રીજા યુનિટના પહેલા મુદ્દાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આજે જે મુદ્દો આપણે ચર્ચવાના છીએ એ છે ભાવન અને વિવેચન. તમે સ્ક્રીન પર છે જોઈ શકો છો. હવે ભાવન એટલે શું અને વિવેચન એટલે શું? જો કૃતિ રચના કોઈ પણ રચાય તો ત્યારે સૌ પહેલાં છે ને ભાવન અને વિવેચનની પણ પહેલાં એક ક્રિયા થાય અને એ ક્રિયાનું નામ છે સર્જન. આપણે આગળ આ જ પેપરમાં ભણી ગયા છીએ કે અનુભૂતિનું સાહિત્યમાં રૂપાંતર, સર્જક દ્વારા રચના કઈ રીતે થાય છે. તો સૌથી પહેલાં તો સર્જનની પ્રક્રિયા થાય, પછી સર્જન થયા બાદ કોઈ કેને વાંચે, લેખક સિવાય પણ કોઈ વાંચશે ને. આપણે પણ કોઈ કવિ લેખકની કૃતિઓ વાંચીએ છીએ તો આપણે શું બન્યા? વાંચનાર. અને ભાવ સાથે સમજીને સમજપૂર્વકનું જે વાંચન એટલે ભાવન. પછી સર્જકની કૃતિને કોઈ વાંચે, એનો આસ્વાદ કરે, એનો આનંદ લે છે, તો આ ક્રિયા છે એ છે ભાવન. અને ત્યારબાદ એનું વિવેચન શક્ય બને. હવે વિવેચન એટલે શું? તો કે કૃતિના આસ્વાદની સાથે સાથે એને અવબોધ કરાવતી પ્રક્રિયા છે, તો એને આપણે વિવેચન કહી શકીએ. એટલે ખાસ કરીને જો ભાવક છે એ કોઈ પણ હોઈ શકે, પણ વિવેચન છે એ કોઈક જ કરી શકશે. મોટાભાગના જે વિદ્વાનો છે, કોઈ સર્જકો છે, વિદ્વાન લોકો છે, એ જ વિવેચન કરી શકે. જ્યારે ભાવન છે એ દરેક સર્જક છે એ કરી શકતો હોય છે. જો હવે સમજવા માટે મેં સાથે સાથે તમને જે પ્રશ્નની PDF છે એ પણ શેર કરી છે. હવે આપણે ભણવાના છીએ ભાવન અને વિવેચન. તો એને સમજતા પહેલાં જો એક વાત આપણે સમજીએ કે એમ્બર ક્રોમ્બીની એના મતથી જ આપણે આપણી શરૂઆત કરીએ કે કલા વ્યાપારમાં મોટે ભાગે ત્રણ પ્રકારની શક્તિ કે પ્રવૃત્તિ, જેની હમણાં આપણે વાત કરી ને, સર્જન છે, ભાવન છે અને વિવેચન છે. તો એમ્બર ક્રોમ્બીના મત પ્રમાણે કળાનો જે આ વ્યાપાર છે એમાં ત્રણ પ્રકારની શક્તિ કે પ્રવૃત્તિ હોય એનો સમાવેશ થાય. હવે એમાં સૌથી પહેલું શું? તો કે કલાનું સર્જન કરવાની શક્તિ. એ કોણ કરે? તો કે સર્જક કે લેખક કરે. પછી બીજી વાત, સર્જન થાય, જેમ કે જમવાનું બનાવીએ, બરાબર, જમવાનું બનાવીએ તો કોઈ કેને જમે તો આપણને સંતોષ મળે ને. કોઈ ભોજન પડ્યું રહે તો શું, નિરર્થક છે. પણ કોઈક એને જમે ને ત્યારે બનાવનારને આનંદ થાય. હવે એ જે જમવાની પ્રક્રિયા છે, કોઈ પણ ભાવક કે કોઈ પણ લોકો જે ભોજન ગ્રહણ કરે, એમ કોઈ પણ વાંચકો છે એ કૃતિને વાંચશે તો એને ભાવન થયું કહેવાય. એટલે એ સર્જનનો જે ઉપભોગ થયો એને આપણે કહેશું ભાવન કે ભાવન કરવાની શક્તિ. અને ત્રીજું, હવે એ થયેલ ભાવનનું વિવેચન કરવાની શક્તિ. ભોજન પછી જો તમે જો ભોજન બનાવો, પછી કોઈને પીરસો, પછી કોઈ એના મત આપે ને, કોઈ પંગતમાં બેઠા હોય કે ભોજન સારું છે, ખરાબ છે, ગુલાબજાંબુ વધારે ગળ્યા છે, ભજીયા છે એમાં મરી વધી ગયા છે, તો આ શું કહેવાય? તો આને વિવેચન કહેવાય. જો આને એ જમવાની પ્રક્રિયા સાથે સરખાવો એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે પહેલાં ભોજન બને, પછી લોકો એને માણે અને પછી એના વિશે મત મતાંતર આપે. આ બહુ સરળ રીતે સમજવા માટે હોં કે વિવેચનમાં પણ જો સૌથી પહેલાં કૃતિનું સર્જન થાય, જેમ ભોજન બને એમ સર્જન, પછી એનું ભાવન, પછી જેમ ભોજન કરીએ એમ કૃતિને વાંચવામાં આવે, એને સમજવામાં આવે, પછી એના વિશે વિદ્વાનો જે મત મતાંતર આપે, એના ગુણ દર્શાવે, એના અવગુણ દર્શાવે, ક્યાંક કચાસ રહી જવા પામી હોય તો એના વિશે નિર્દેશ કરે, તો એ છે કૃતિનું વિવેચન કરવાની શક્તિ. તો સૌ પ્રથમ કલાનું સર્જન થયું, ત્યારબાદ વાચક છે એ ભાવક બની એનો આસ્વાદ કરે છે, અને પછી ભાવક છે એ વિવેચક બની અને કૃતિનું મૂલ્યાંકન કરે છે, એના ગુણદોષોને તપાસે છે અને દરેક રીતે કૃતિ છે એનું પરીક્ષણ કરે છે. આમ એક વાત તમને સ્પષ્ટ થઈ હશે કે ભાવન અને વિવેચન છે ક્યારે શક્ય બને? તો કે સર્જન થયા પછી જ એ શક્ય બનશે. એટલે સર્જન થયા પછીની ક્રિયા એ ભાવન છે અને ભાવન થયા પછીની ક્રિયા એ વિવેચન છે. હવે આપણે પેલા ભાવનની વાત સમજી લઈએ કે ભાવન એટલે શું.
તો પહેલી જ જો વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકીએ કે કૃતિનો આસ્વાદ એ જ ભાવન. તમે કોઈ નવલકથા વાંચો છો, માનવીની ભવાઈ વાંચી, તમને જે સમજાયું, અથવા તો વડામણા વાંચી, સાચા સમણા વાંચી, અથવા તો આજ અંધાર ખુશ્બો ભર્યો કવિતા વાંચી, તો તમે જે વાંચો છો, જે સમજો છો ને જે માણો છો, તો એ જે કૃતિનો આસ્વાદ છે એને જ ભાવન કહેવાય. પછી બીજી વ્યાખ્યા તપાસીએ, સર્જકના મનોગત ભાવોની કૃતિ દ્વારા ભાવક સુધી પહોંચાડવાની સૂક્ષ્મ કલાત્મક અને આનંદપ્રદ ક્રિયા એટલે ભાવન. જો બહુ સરસ વ્યાખ્યા છે કે આપણે અનુભૂતિનું સાહિત્યમાં રૂપાંતર, એ મુદ્દો જ્યારે ભણ્યા ત્યારે આપણે આ વાત કરી હતી. સર્જકના જે મનના ભાવો છે એને સર્જક આલેખ્યા વગર રહી શકતો નથી. જો એ પીડા કેવી હોય, પ્રસૂતિની પીડા જેવી, એવું કહેવાયું છે કે સ્ત્રી પ્રસૂતિની એની જે પીડા છે ને, ક્યારે સમે, જ્યારે બાળકને જન્મ આપી દે ને ત્યારે જે પીડા સમે, તો સર્જકની જે સર્જન કરવાની ક્રિયા છે ને એ બાળકના જન્મ સાથે સરખાવી શકાય. જેમ પ્રસૂતાને પીડા ઉદ્ભવે ને એમ સર્જકના મનમાં કોઈ વ્યાપાર આવે, કોઈ કાવ્ય ગીત કે જોડકણું કે કંઈ ગદ્ય જન્મે, ત્યારે એને એક પ્રકારની આમ મૂંઝવણ અનુભવાય, આમ એમ એક્સાઇટમેન્ટ પણ હોય અને મૂંઝવણ પણ હોય, અને સામેના લોકો સુધી જલ્દી હું બધાને એના વિશે કહું એવી એક ભાવના, એક તલપ એના મનમાં જાગે. એટલે એના જે મનના ભાવો છે એને એ ભાવક સુધી પહોંચાડવા, પછી એ ગીત લખે, નાટક લખે, નવલકથા લખે, જોડકણું રચી કાઢે, મુક્તક લખે, એ જે સ્વરૂપ આપે તે, પણ એને ભાવક સુધી પહોંચાડવાની એકદમ જો સૂક્ષ્મ પ્રક્રિયા છે. હા, મનના ભાવો આલેખવા એટલે સૂક્ષ્મ, પછી એને કલાત્મક રીતે આલેખે છે, એમાં અલંકાર ને એનું ગદ્યને શણગારે છે એટલે કલાત્મક છે, અને આનંદ પહોંચાડે એટલે આનંદપ્રદ ક્રિયા એટલે ભાવન. હવે ત્રીજી વ્યાખ્યા જોઈએ જો ભાવનની, કે સાહિત્ય કૃતિ દ્વારા વાચકમાં ભાવનું સંક્રમણ થવું એટલે ભાવન. જો સાહિત્ય કૃતિ છે તો એના દ્વારા શું થાય, તો કે વાચકના મન, જો જે સર્જકના ભાવ છે એ જ ભાવોનું સંક્રમણ છે એ ભાવકના હૃદયમાં થશે. એટલે આ તો બહુ જ સરળ અને સ્પષ્ટ વ્યાખ્યા છે. પછી કૃત એકદમ સરળ, આગળ જ આપણે વાત કરીએ એમ કે કૃતિના સર્જન પછીની ઉદ્ભવતી પ્રક્રિયા એટલે ભાવન. પહેલાં સર્જન થાય પછી એનું ભાવન થાય. કૃતિ કરતા અને ભાવક એ ત્રણેયને સાર્થક અને ધન્ય બનાવતી ક્રિયા એટલે ભાવન. જો આમાં ત્રણ વસ્તુ મહત્વની છે, કૃતિ મહત્વની છે, કર્તા મહત્વના છે અને ભાવક પણ મહત્વનો છે, અને આ ત્રણેયને સાર્થક બનાવે, જોડે કોણ, તો ભાવનની પ્રક્રિયા, તો એ પ્રક્રિયા એટલે ભાવન. જો ભાવનને કોની સાથે સંબંધ છે, આનંદ સાથે સંબંધ છે. ભાવન એટલે કોઈ પણ વાંચે અને મજા લઈ, બરાબર. પણ વિવેચનની જે પ્રક્રિયા છે, હવે આપણે જોશું વિવેચન એટલે શું, તો વિવેચનની જે પ્રક્રિયા છે એને જ્ઞાન સાથે સંબંધ છે, એને બુદ્ધિ સાથે સંબંધ છે. અને વિવેચન એટલે આમ જોઈએ તો ન્યાયાધીશની રીતે તપાસવું, સાચું શું ખોટું શું એ કહેવું. જો હવે વિવેચન એટલે શું, જો એની વાત કરીએ તો કૃતિના આસ્વાદની સાથે એના અવબોધ કરાવતી પ્રક્રિયા એટલે વિવેચન. જો કૃતિનો આસ્વાદ તો કરાવે જ છે, પણ સાથે સાથે ક્યાંક સર્જકના ભાવને જો ભાવક પામી શકતો નથી તો એની સાથે એનો અવબોધ પણ કરાવે છે, એનું જ્ઞાન પણ કરાવે છે. પછી બીજી જો વ્યાખ્યા તપાસીએ, કે સર્જકના મનોગત ભાવોને ભાવક સુધી પહોંચાડવામાં મદદરૂપ થતી પ્રક્રિયા એટલે વિવેચન. સર્જકના જે મનોગત ભાવો છે, એના મનના ભાવો જે આપણે હમણાં આગળ વાત કરી, એને ભાવક સુધી જે ક્રિયા પહોંચાડે એને આપણે વિવેચન કહીશું, ભાવન જેવી જ વાત છે. પછી કૃતિના સર્જન તથા ભાવન પછીના ક્રમની પ્રવૃત્તિ એટલે વિવેચન. આમાં તો સ્વયં સ્પષ્ટ છે, સમજાવવાની કોઈ પેલી જરૂરિયાત રહેતી નથી. પહેલાં સર્જન થાય, પછી ભાવન થાય અને પછી વિવેચન થાય. ત્યારબાદ કૃતિનું યથાતથ પરિશીલન કરી બતાવવું એટલે કૃતિનું વિવેચન. કૃતિ છે એનું પરિશીલન કરવું, એને અવબોધ કરાવવો, એ ક્રિયા એટલે વિવેચન. અને છેલ્લી વ્યાખ્યા, કે સર્જક અને ભાવકને જોડનારી કડી એટલે વિવેચન. હવે ભાવન અને વિવેચન છે એના વિશે આપણે થોડું વધુ સ્પષ્ટતા તરફ જો આગળ વધીએ, તો પહેલી વાત આપણે એવી કહી શકીએ કે ભાવન અને વિવેચન આ બંનેનો વિષય છે એક જ હોય,
અને એ વિષય શું હોય? તો કે કોઈ પણ સર્જકનું સર્જન, જે સર્જક સર્જન કરે તો એના ઉપર જ ભાવન થાય અને એના ઉપર જ વિવેચન થાય છે. હવે ભાવન અને વિવેચન એના વિષય છે એ સમાન હોય અને એ હોય સર્જકની કૃતિ. ભાવક અને વિવેચક એ બંનેની પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય? તો કે કલાકૃતિ રહેલી હોય. ભાવક છે એ કૃતિનો રસાસ્વાદ કરે, પણ વિવેચક શું કરે? તો કે રસાસ્વાદથી આગળ વધી અને કૃતિનો અવબોધ કરાવે અને ભાવકને કેવી રીતે અવબોધ કરાવવો એની સમજૂતી આપે, એ મહત્ત્વનું કાર્ય. ઉપરાંત કૃતિને સમગ્ર કૃતિનું સમગ્ર રીતે વિશ્લેષણ કરે છે અને એનું પરીક્ષણ કરે છે અને એના વિશે સિદ્ધાંતો પણ તારવે છે. પક્ષપાત રહીત એનું મૂલ્યાંકન કરે છે. સર્જકની કોઈ ખામી કે મર્યાદા રહી જવા પામી હોય તો એના પ્રત્યે હળવાશથી અંગુલી નિર્દેશ પણ કરે છે. એટલે ટૂંકમાં આ પ્રક્રિયાને આપણે સર્જન, ભાવન અને વિવેચન આવો કંઈક ક્રમ છે એ આપણે આપી શકીએ. ત્યારબાદ ભાવન વિશે વાત કરીએ કે ભાવન છે એ ચિત્ત દ્વારા થતી અમૂર્ત પ્રક્રિયા છે, જ્યારે વિવેચન છે એ શબ્દો દ્વારા થતી મૂર્ત પ્રક્રિયા છે. જો ભાવન છે એ કેવી પ્રક્રિયા છે? તો કે કોઈ પણ કૃતિનું ભાવન છે એ ભાવકના ચિત્તમાં થાય અને હંમેશા અમૂર્ત રૂપે થાય, એને જોઈ ન શકાય. ભાવક છે એ જે આનંદ અનુભવે એ આનંદ છે એ અનુભવની પ્રક્રિયા અને એ અનુભવની જ પ્રક્રિયા થઈ. જ્યારે વિવેચન છે એ શું છે? તો કે શબ્દો દ્વારા થતી મૂર્ત પ્રક્રિયા. શબ્દોને જોઈ શકાય, અનુભવને જોઈ શકાતો નથી, પણ શબ્દોને આપણે જોઈ શકીએ. એટલે અનુભવ અમૂર્ત છે, જ્યારે શબ્દો છે એ મૂર્ત છે. વિવેચનમાં એ અમૂર્ત આનંદની સમાલોચના થાય અને એ સમાલોચના છે એમાં પાત્ર આવે, પરિસ્થિતિ આવે, વિષય આવે, રસ આવે, સંવાદ આવે, સંઘર્ષ આવે, અલંકાર, છંદ, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન વગેરે અનેક તત્વોની વિધિવત વિચારણા કરવામાં આવે અને આ બધાની સાથે જોડાયેલી પ્રક્રિયા એ વિવેચન. એટલે જ વિવેચન છે એ શાબ્દિક પ્રક્રિયા છે અને મૂર્ત પ્રકારની પ્રક્રિયા છે. હવે જ્યારે ભાવન કરવામાં આવે કોઈ પણ કૃતિનું, ત્યારે ભાવન માટે ચોક્કસ પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે. સાહિત્યનું સર્જન થયા પછી એ ભાવનની ક્રિયા થાય ત્યારે કેટલીક અપેક્ષા રખાય એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે ભાવન છે એ કૃતિની સાથે, ભાવક છે એ કૃતિની સાથે તાદાત્મ્ય અનુભવે, એટલે એક પ્રકારની લાગણી અનુભવે. પછી ભાવક છે એ કૃતિ સાથે સમસંવેદન અનુભવે, એ પણ જરૂરી છે કે કૃતિ સાથે સર્જકને જે લાગણી થાય એ લાગણી ભાવકને પણ થવી જોઈએ. ભાવક છે એમાં ભાવયત્રી પ્રતિભા હોવી જોઈએ. જો કોઈ પણ પેલું સર્જકમાં જેમ કાર્યયત્રી પ્રતિભા હોય એમ ભાવકમાં પણ આવી ભાવન કરવાની, સમજવાની ભાવયત્રી પ્રતિભા હોવી જોઈએ. પછી ભાવકમાં સહૃદયતા હોવી જોઈએ. સહૃદય એટલે બીજાની લાગણી જેવી લાગણી અનુભવી શકે, સર્જક જેવી લાગણી અનુભવી શકે એવો એ સક્ષમ હોવો જોઈએ. ભાવક છે એમાં સૌંદર્ય દ્રષ્ટિ પણ હોવી જોઈએ, તો જે સર્જક જે સૌંદર્યની વાત કરવા માંગે છે એને બરાબર રીતે સમજી શકશે, એને પામી શકશે. પછી ભાવક પાસે નિપુણતા અને વ્યુત્પત્તિની પણ અપેક્ષા રખાય છે. એણે શાસ્ત્રોનો જો થોડો અભ્યાસ કરેલો હોય, થોડો એ નિપુણ હોય, થોડું એને જ્ઞાન હોય, તો એ સર્જકની વાત છે એને સરળતાપૂર્વક સમજી શકશે. ભાવક પાસે સત્યનિષ્ઠાની પણ અપેક્ષા રખાય છે. તો ભાવક છે એ સત્યનિષ્ઠ પણ હોવો જોઈએ, આ તો પહેલી પહેલી જ મહત્ત્વની બાબત છે. અને વિદ્વતાની પણ અપેક્ષા રખાય છે. જો જેમ વિદ્વાન હોય, જેને શાસ્ત્રોનો અભ્યાસ વધારે, વિદ્વતા વધારે, એમ ભાવન સરળતાથી થઈ શકે. આમ સહૃદયી ભાવક છે તો એના માટે આ ઉપરના દરેક પાસાને ધ્યાનમાં રાખીને જો ભાવન કરવામાં આવે તો કૃતિનું શ્રેષ્ઠતમ ભાવન છે એ થઈ શકતું હોય છે. હવે વિવેચન માટે શું અપેક્ષા રાખવામાં આવે છે? જુઓ, જેમ ભાવન માટે આપણે કેટલીક અપેક્ષા રાખી, એવી જ રીતે વિવેચન માટે વિવેચક પાસે પણ કેટલીક અપેક્ષા રખાતી હોય છે. સર્જન પછી ભાવન થાય, ભાવન પછી વિવેચન. તો વિવેચન જો યોગ્ય રીતે થાય એ માટે વિવેચક પાસે શું અપેક્ષા રખાય? તો સૌથી પહેલી અને મુખ્ય બાબત
વિવેચકે સૌથી પહેલાં તો સારા ભાવક બનવું પડે. જો એ સારો ભાવક બનશે નહીં, બની શકશે નહીં, તો એ સારી રીતે વિવેચન પણ કરી શકશે નહીં, વિવેચન પ્રક્રિયાને એ ન્યાય આપી શકશે નહીં. તો એના માટે વિવેચક માટે પણ પહેલી શરત કે એ સારું ભાવન કરી શકતો હોવો જોઈએ. જે બાબત ભાવનમાં જરૂર છે એ બધી જ વિવેચકમાં પણ હોવી જોઈએ, એનામાં સહૃદયતા હોવી જોઈએ, સર્જકના ભાવને પામી શકવાની શક્તિ છે એનામાં હોવી જોઈએ. વિવેચકમાં પણ સૌંદર્ય દ્રષ્ટિ હોવી જોઈએ, જેથી કરીને કૃતિના સૌંદર્યને પામી શકે અને બીજાને પણ એના વિશે સમજાવી શકે. વિવેચકમાં સત્યનિષ્ઠા હોવી જોઈએ, વિદ્વત્તા હોવી જોઈએ. સર્જક કયા ઉદ્દેશથી કૃતિની રચના કરે છે એ પામી શકવાની આવડત હોવી જોઈએ. ઉપરાંત એનું વલણ પક્ષપાત રહિત હોવું જોઈએ. જો એ પક્ષપાત રાખશે, એને ગમતા સર્જક વિશે એ સારી બાબત જ કહેશે ને, ન અણગમતા સર્જકની ખામીઓ જ કાઢે તો એ ન ચાલે. વિવેચક તટસ્થ હોવો જોઈએ. એનું કામ એક ન્યાયાધીશ જેવું હોવું જોઈએ. ન્યાયાધીશ કેમ સાચાને સાચું કહેશે, ખોટાને ખોટું કહેશે, એમ એનામાં તાકાત હોવી જોઈએ. અહમભાવથી દૂર હોવો જોઈએ. પોતાનો અહમ, પોતાના ગમા અણગમા, પોતાની પસંદ નાપસંદ, એનાથી કૃતિ રચનાને એણે હંમેશા દૂર રાખવી જોઈએ. ને વિવેચકે કૃતિનું યથાર્થ રીતે વિશ્લેષણ કરવું જોઈએ. હવે જો એક બાબત અહીંયા આપણે એવી પણ લઈ શકીએ અને તારવી શકીએ કે સારા વિવેચક છે એ બનવા માટે પહેલી બાબત જ અને અનિવાર્ય બાબત છે કે વિવેચકે સૌથી પહેલાં સારા ભાવક બનવું પડે, અને પછી જો પરીક્ષણ થાય પછી નિર્ણય લેવા જોઈએ. અને આ વિવેચનમાં ક્યાંય વિકૃતિ ન આવવી જોઈએ, ક્યાંય સાહિત્યનો વિરોધની વૃત્તિ ન આવવી જોઈએ. અને જો આવે તો એ પેલું કહેવાય ને કે ગ્રાહ્ય સ્વરૂપે આમ પોતાના ગમા અણગમા પ્રમાણે વિરોધ ન આવવો જોઈએ. વિવેચકમાં છે વિકૃત સાહિત્યનો વિરોધ કરવાની શક્તિ હોવી જોઈએ, એનો બહિષ્કાર કરવાની શક્તિ હોવી જોઈએ. જો સાહિત્યમાં ક્યાંય ખોટું હોય, જેમ પ્લેટો કહેતો હતો ને, પ્લેટોએ કીધું હતું કે સાહિત્ય છે નીતિમત્તાની વિરુદ્ધનું નિરૂપણ છે, એ સમાજને બહેકાવે છે. તો એવું એટલે એ પ્લેટોનો મત હતો. એમાં આપણે નહીં પડીએ કે પ્લેટો કેટલા સાચા હતા અને એરિસ્ટોટલે એનો વિરોધ કર્યો. પણ આપણે શીખવાનું એ છે કે વિકૃત સાહિત્ય હોય, સમાજને કંઈ નુકસાનકારક છે, તો એનો વિરોધ કરવાની શક્તિ છે એ પણ વિવેચકમાં હોવી જોઈએ. તો વિવેચક છે એ જો ઉપર્યુક્ત દરેક પાસાને ધ્યાનમાં રાખી અને પોતાનું વિવેચન કાર્ય કરે ને, તો એ વિવેચન છે એ અવશ્ય સુંદર નીવડે અને એ પોતે પણ એને ન્યાય આપી શકે. તો એ સાથે આપણે ભાવન અને વિવેચન એને સમજવાની કોશિશ કરી. ફરી એકવાર જો યાદ કરીએ તો આપણે જો યાદ કરો, એમ્બર ક્રોમ્બીના મતથી આપણે શરૂઆત કરી હતી કે ભાવન અને વિવેચન એના માટે આપણે પહેલાં ત્રણ શક્તિની વાત સમજવી પડે. સૌથી પહેલાં કલાનું સર્જન થાય, ત્યારબાદ એનો આસ્વાદ રૂપે એની ભાવનની ક્રિયા થાય, અને ત્યારબાદ જ કોઈ પણ રચનાનું વિવેચન થઈ શકે. ભાવન એટલે કૃતિનો આસ્વાદ અને વિવેચન એટલે આસ્વાદની સાથે અવબોધ. ભાવનમાં માત્ર કૃતિને પામવાની અને માણવાની વાત છે, જ્યારે વિવેચનમાં કૃતિને તપાસવાની, એનું વિશ્લેષણ કરવાની, એનું પરિશીલન કરવાની વાત છે. ભાવન અને વિવેચન બંને પ્રક્રિયામાં ભાવક, કૃતિ અને સર્જક સાથે જોડાયેલા હોય છે, એની આપણે વાત કરી. પછી ભાવન અને વિવેચન બંનેનો વિષય તો એક જ હોય, કૃતિ રચના. પણ એક બંનેની વચ્ચે તફાવત એક છે કે ભાવન છે અમૂર્ત પ્રક્રિયા છે, અને વિવેચન છે એને શબ્દ દ્વારા આલેખવામાં આવે છે એટલે એ મૂર્ત પ્રક્રિયા છે. પછી આપણે ભાવક પાસે રખાતી અપેક્ષાની વાત કરી અને વિવેચક પાસે રખાતી અપેક્ષાની પણ વાત કરી, અને અંતમાં આપણે મમટ, કે જેને આપણે કાવ્યના પ્રયોજનો, કાવ્ય હેતુ, કાવ્ય પ્રકાર આપણે એના સ્વીકારીએ છીએ, તો એના વિધાન સાથે જ આપણી વાતને અહીંયા વિરામ આપીશું કે પ્રતિભા, શક્તિ, નિપુણતા અને અભ્યાસ આ બધાનો સંગમ જ્યારે થાય ભાવકમાં, ત્યારે જ એ કલાદેવીની ઉપાસના માટે લાયક વિવેચક છે એ પૂજારી બની શકે અને
સર્જકની કૃતિને શ્રેષ્ઠતમ ભાવન અને શ્રેષ્ઠતમ વિવેચન દ્વારા યોગ્ય ન્યાય આપી શકે છે. તો અહીંયા મમટ કહે છે કે શક્તિ, નિપુણતા અને અભ્યાસ આ ત્રણેયનો સંગમ થવો જોઈએ ભાવકમાં, અને એ પછી વિવેચકમાં પણ આ ગુણોની અપેક્ષા રખાય છે, અને આ ગુણોના સંગમથી જ યોગ્ય ભાવન અને યોગ્ય વિવેચન છે એ થઈ શકતું હોય છે. તો આ સાથે આપણે ભાવન અને વિવેચનની વાતને અહીંયા વિરામ આપીએ છીએ અને ફરી મળીશું નવા લેક્ચર સાથે. ધન્યવાદ.